अमदावाद सहित गुजरात भर में एक पछी एक नशीला पदार्थों की हेरफेर ना खुलासा थता जाए छे, त्यारे अमदावाद क्राइम ब्रांचे वधु एक ड्रग्स रैकेट नो पर्दाफाश कर्यो छे। मळती माहिती मुजब क्राइम ब्रांचे वटवामांथी महफूज उर्फे मुन्ना शेखनी 222.94 ग्राम एमडी ड्रग्स साथे धरपकड करी छे। क्राइम ब्रांचनी तपासमां सामे आव्युं छे कि झड़पायेल आरोपी 22.29 लाखनो ड्रग्स सरखेजना फेरोज खान पासेथी लाव्यो हतो। तेनी साथे ज क्राइम ब्रांचे सरखेजना वोन्टेड आरोपी फेरोज खानने झड़पी पाडवा चक्रो गतिमान कर्या छे। अमदावाद शहर में एनडीपीएस ना जे मादक द्रव्यों वेचाण थाय छे बंद करवा माटे अमदावाद पुलिस कमिश्नर साहेब तथा क्राइम ब्रांच ना जेसीपी साहेब तथा डीसीपी साहेब अने एसीपी साहेब की सूचना आधारे अमारी टीमे गई काले एक खानगी बातमी मळेली के वटवा बीबी तळाव रोड पर एक किसम एमडी एटले मेफेड्रोन लईने आवानो छे। ई बातमीना आधारे अमे सरकारी पंचोले त्यां रेड करी, रेड करता જે ઈસમની બાતમી મળેલી હતી ઈસમ ત્યાં આવેલ અને તેને ચેક કરતા પંચો રૂબરૂ એના કબજામાં મેફેડ્રોન એટલે કે એમડી 222 ગ્રામ મળી આવેલ અને જગ્યા ઉપર એફએસએલના અધિકારી બોલાવેલ જે દ્રવ્ય હતું એ એફએસએલના અધિકારીએ ચેક કરી પરીક્ષણ કરી જણાવેલ કે આ એમડી છે મેફેડ્રોન છે। ત્યારબાદ આરોપીને અટક કરવામાં આવેલ અને આરોપીનું નામ છે મહેફૂઝ ઉર્ફે મુન્ના એસી વાળા અબ્દુલ મજીદ શેખ જે વટવામાં રહે છે તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે પ્રતાપગઢ જિલ્લો છે। તે હાલ 2007થી અહીંયા જ હતો અને તેને આપવામાં એક બીજો પણ આરોપી છે જે હાલ જેલમાં છે તેનું નામ છે ફિરોઝ ખાન અયુબ ખાન પઠાણ। હાલ તે જેલમાં છે તે રહે છે સરખેજ વિસ્તારમાં। તેના ઉપર ભૂતકાળમાં પણ એક એમડીનો કેસ થયેલો છે અને અત્યારે જે આરોપી પકડાયો મહેફૂઝ કરી એના વિરુદ્ધ પણ એક મારામારીનો કેસ વટવા પોલીસ સ્ટેશન અને 3 મહિના પહેલા એને અત્યારના હાલનો આરોપીને એમડી આપેલું હતું અને અત્યારના આરોપી ગઈકાલે પકડાઈ ગયેલો છે। અત્યારે લીધવાના એમ હતું પ્લાનિંગ શું કરવું કેમ જે એમડી આપેલું હતું એ એમડી એક ભીનું ભીના પ્રકારમાં હતું તો એ સૂકવવા માટે એને આપેલું હતું કે સૂકવ્યા બાદ મને પાછું આપી દેજે એ રીતે 3 મહિના પહેલા આપેલું હતું। તો આમની પાસે હાલનો આરોપી છે મહેફૂઝ એમની પાસે એમડી અત્યારે હાજરમાં હતું। અને કેટલા મળવાના હતા જે વટવાવાળો છે એને મળવાનું હતું કે મતલબ સુકાવવા માટે રાખવા માટે કેટલી એમાઉન્ટ આપવાના હતા? હા જે વટવાથી જે પકડાયો છે એને એમાંથી ભાગ અને પોતે પણ એમડી નું સેવન કરતો હતો એટલે એને મુક્તમાં એમડી નો ડોઝ આપતો છે। તે કેટલા સમયથી આ સુકવાનું કામ કરતો હતો વેચવાનું કામ? આ છેલ્લા 6-1 મહિનાથી પોતે સેવન કરતો હતો અને ક્યારેક ક્યારેક કોઈ એવો ગ્રાહક આવે તો એને વેચતા પણ હતો।